વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1.2 ના બે દાખલા કર્યા હતા હવે દાખલા નંબર 3 વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો તો તેના ઉકેલ માટે આપણે સૌપ્રથમ સંખ્યા રેખા પર એક બિંદુ O પસંદ કરીએ જેને સંગત સંખ્યા 0 છે યોગ્ય એકમ લઈ OA બરાબર 2 એકમ થાય તેવું બિંદુ A સંખ્યા રેખા પર લીધું હવે કાટકોણ ત્રિકોણ OAP ની રચના કરી જેમાં ખૂણો OAP બરાબર 90 અંશ અને AP બરાબર 1 એકમ છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમને ખ્યાલ જ છે કે કર્ણના વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા બેઝનો વર્ગ તો અહીં OP બરાબર OA નો વર્ગ વત્તા AP નો વર્ગ બરાબર 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 4 વત્તા 1 બરાબર 5 તો OP ના વર્ગ બરાબર 5 તો OP બરાબર વર્ગમૂળ 5 હવે O ને કેન્દ્ર ગણી અને OP ત્રિજ્યા લઈ વર્તુળનો એક ચાપ દોરીશું જે સંખ્યા રેખાને B માં છેદે છે B ને સંગત સંખ્યા વર્ગમૂળ 5 છે આ રીતે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવી શકાય તો હવે આપણે આકૃતિમાં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીં O ને સંગત સંખ્યા 0 છે અહીંથી આપણે O થી A સુધી 1 અને 2 એકમ લીધા છે હવે આપણે ત્રિકોણ OAP ની રચના કરીએ જેમાં ખૂણો OAP બરાબર 90 અંશ અને AP બરાબર 1 એકમ છે હવે આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે OP એટલે કર્ણ OA બરાબર પાયો અને AP એટલે વેધ તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે લઈ લીધું કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ તો આપણે OP બરાબર વર્ગમૂળ 5 મળે છે હવે આપણે O ને કેન્દ્ર ગણી O ઉપર પરિકર રાખી OP ત્રિજ્યા લઈ વર્તુળ રચીએ તો જે સંખ્યા રેખા પર B બિંદુમાં છેદે છે બિંદુ B ને સંગત સંખ્યા વર્ગમૂળ 5 છે આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવી શકાય છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 પૂરો થાય છે હવે આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા ગણીશું તો તેમાં દાખલા નંબર 1 નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો તો પહેલો દાખલો 36 ના છેદમાં 100 તો તેને આપણે દશાંશ સ્વરૂપમાં 0.36 લખી શકીએ તો આ દશાંશ અભિવ્યક્તિ શાંત છે હવે આપણે દાખલા નંબર 2 1 ના છેદમાં 11 આને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે 1 ને 11 થી ભાગાકાર કરશું તો 1 માં 11 થી ભાગાકાર થાય નહીં માટે પહેલા આપણે પોઈન્ટ લગાડીએ તો 1 શૂન્ય વધી જાય હજી 11 થી 10 માં ભાગાકાર જાય નહીં માટે આપણે 1 શૂન્ય વધારીએ તો અહીં ઉપર પણ આપણે 1 શૂન્ય લેવું પડે હવે 100 થઈ ગયા તો આપણે 11 થી 11 99 100 માંથી 99 જાય તો 1 ફરીથી આપણે 2 શૂન્ય અગાઉ પ્રમાણે વધારવા પડે દર વખતે આપણે 9 વાર લેશું તો એક આપણે 2 શૂન્ય વધારવા પડશે આ પદ્ધતિથી આપણે આગળ વધતા જઈએ તો અનંત સુધી જ્યાં સુધી આપણે ભાગાકાર કરીએ દરેક વખતે 1 વધશે માટે 1 ના છેદમાં 11 બરાબર 0.0909 આ રીતના અનંત સુધી આવશે આને આપણે શોર્ટમાં લખવા માટે 1 ના છેદમાં 11 બરાબર 0.09 ની ઉપર બાર લગાડીએ છીએ બાર લગાડવાનું કારણ જેટલી સંખ્યા રિપીટ થતી હોય એટલી સંખ્યા ઉપર બાર લગાડવામાં આવે અહીં આપણે 0909 વારંવાર આવે છે એની ઉપર આપણે બાર લગાવીશું આ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે તો આગળના હવે 4 દાખલા બાકી છે એ તમે હોમવર્કમાં ગણજો બાકીનો આપણે આગળના વિડીયોમાં દાખલા ભણશું થેન્ક યુ